नमस्कार विद्यार्थी मित्रों, हूँ निकुंज कटेशिया, सर्वोपरि स्कूल यूट्यूब चेनल अंदर फरी वक्त आपनु हार्दिक स्वागत करूँ छू। तो विद्यार्थी मित्रों, आपणे धोरण 8 मां गणित मां चेप्टर 1 समय संख्याओनी अंदर आपणे जोयुं हतुं के भाग 5। हवे एनी अंदर आपणे चर्चा करीए तो स्वाध्याय 1.1 स्वाध्याय 1.1 बराबर छे विद्यार्थी मित्रों। तो एमां आपणे पहला बे दाखलाओनी चर्चा करी गया छे के जे तमारे होमवर्कनी अंदर पण मैं एनी अंदर आपेलुं हतुं। हवे तो हवे आपणे माटे दाखला नंबर छे 3। दाखला नंबर छे 3। ચકાસણી કરો, પછી આવું લખેલું છે કે માઇનસ માઇનસ એક્સ બરાબર એક્સ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આવું કંઈક લખેલું છે, પછી નીચે અલગ અલગ રકમ આપેલી છે, એમાં પહેલું જે આપેલું છે એવું કહે છે કે એક્સ બરાબર 11/15, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રકમ આપેલી છે। હવે હવે આપણે ચકાસણી કરવાની છે કે આના બરાબર આવું થાય છે, એટલે કે આના બરાબર આવું થાય છે કે નથી થતું કે આપણે શોધવાનું છે, એટલે કે ચેક કરવાનું છે। તો આ બે સંખ્યાઓ લખેલી છે, એટલે કે x અને x લખેલા છે, તો આ ડાબી બાજુ અને આલી બાજુ જમણી બાજુ। તો સૌપ્રથમ આપણે અહીંયા લખીએ કે ડાબી બાજુ એટલે કે ડાબા શું આપેલું છે, માઇનસ કૌંસમાં માઇનસ x। હવે એમાંથી આગળ વધીએ તો હવે x માટે આપણને આ પહેલા દાખલામાં રકમ આપી x બરાબર 11/15, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે હવે આપણે શું કરીશું તો કે x ની જગ્યાએ આપણે 11/15 લખીશું, બરોબર છે? તો લખીએ અહીંયા કણે આ માઇનસ ના માઇનસ એમ એમ, હવે 11/15, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે તો હવે આ ઓછે ઓછે તો કે વધતા થઈ જાય, એટલે કે વધતા 11/15, આ શેના માટેનો જવાબ આવ્યો, ડાબા બરાબર, બરોબર? ડાબા બરાબર આપણને શું મળ્યું તો કે 11/15। હવે જમણી બાજુની શોધ કરીએ, જમણી બાજુ શું આપ્યું છે તો કે x। હવે x એટલે કેટલા, તો કે સીધે સીધા અહીંયા રકમ આપેલી છે એ ફરી પાછી અહીંયા એપ્લાય કરો, એટલે કે અહીંયા ફરી પાછી એને મૂકવાની, તો કે 11/15। તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ડાબામાં 11/15 આવ્યા હતા, તો જમણી બાજુ પણ શું આવ્યું, 11/15। એનો મતલબ અહીંયા આવો છો કે ડાબા બરાબર જબા, એટલે કે માઇનસ કૌંસમાં માઇનસ એક બરાબર એક, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો દાખલો ત્રીજાનો, પેલો આવી રીતના કરવાનો છે, બરોબર છે? હવે એવી જ રીતના આની અંદર એટલે કે દાખલા નંબર આપેલો છે 2, જેની હું રકમ અહીંયા લખું છું, એક બરાબર માઇનસ 13/17, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ દાખલો દરેક વિદ્યાર્થીઓએ જાતે ગણવાનો રહેશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આવી જ રીતના આ દાખલો અહીંયા તમારે જાતે ગણવાનો છે। હવે તો કે હવે એથી આપણે આગળ વધીએ, દાખલા નંબર 4, નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો। વ્યસ્ત જણાવો, હવે આપેલી સંખ્યાઓ છે એમાંની હું એક દાખલો છે એ ગણાવું છું, પાંચમો દાખલો ચોથો દાખલો છે એ હું કરાવું છું, બાકીના દરેક તમારે ગણવાના રહેશે જાતે। માઇનસ 5/8
एने गुणिया माइनस त्रण ना छेद में सात। तो विद्यार्थी मित्रों सौ प्रथम आनु तमारे शुं आपवानुं सादु रूप आपवानुं थाय छे, पछी छेली जे संख्या वधे एनुं तमारे शुं लखवानुं व्यस्त लखवानुं छे। तो जोईए आपणे आनी अंदर। हवे जो विद्यार्थी मित्रों गुणाकारनी निशानी छे एटले आपणे ऊपर नीचे गमे ते એટલે કે ક્રોસમાં પણ જો રકમ ઉડતી હોય એટલે કે ભાગ પડતા હોય તો આપણે પાડી નાખવાના। તો અહીંયા તમે જોશો તો કોઈ પણ રકમ છે એ આપણે ઉડી શકતી નથી। તો શું કરીશું તો માત્ર ને માત્ર ઉપરની સંખ્યાઓનો ગુણાકાર અને નીચેની સંખ્યાઓનો ગુણાકાર કરીશું। એની પહેલા આપણે જોઈ શકીએ છીએ કે ઓછે ઓછે તો કે વત્તા એટલે કે બે વાર માઇનસ નિશાની આવે એટલે છેલ્લે જવાબ કેવો આવે પ્લસ માં આવે। તો અહીંયા શું થશે ઓછે ઓછે વધતા। હવે ઉપરની સંખ્યાઓનો ગુણાકાર પાંચ કરીને પંદર, આઠ સત્તા છપ્પન। હવે આ છેલ્લી સંખ્યા વળી, હવે આનો શું આપણે લખવાનો છે આ સંખ્યાનો વ્યસ્ત। હવે આનો વ્યસ્ત તો તમને આવડે જ છે, નો વ્યસ્ત શું થશે, વ્યસ્ત એટલે તમને ખબર જ છે શું ઉલટી સંખ્યા, આને શું કરી નાખવાનો ઉલટાવી નાખવાનો છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। એટલે ઉલટાવશું તો શું થશે તો કે છપ્પન છે એ અહીંયા નીચે છે તો વ્યસ્ત કરો એટલે છપ્પન ક્યાં આવી જાય ઉપર જતા રહીએ, અને પંદર છે એ ઉપર છે જે ક્યાં આવી જશે તો કે નીચે આવી જશે। તો છપ્પન ના છેદમાં પંદર એ આપણા ઉપરનાનો શું થઈ ગયો વ્યસ્ત થઈ ગયો। એટલે માત્ર તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે વ્યસ્ત સંખ્યાની અંદર તો કે ઉપરનું નીચે, નીચેનું ઉપર, આટલું જ લખવાનું છે। નિશાનીમાં કાંઈ ચેન્જ કરવાનો થતો નથી। આ તો આપણે બે નિશાની આપેલી હતી અને વચ્ચે ગુણાકારની નિશાની હતી એટલા માટે આપણે નિશાની ફેરવવી પડી કે ગુણાકાર કરો એટલે નિશાની પર સાથે ગુણાકાર થાય। જેમ કે હવે માની લો કે આની અંદરનો જ હજી એક ઉદાહરણ હું આપી દઉં, તો પેલો દાખલો માઇનસ તેર। હવે માઇનસ તેર છે આનો વ્યસ્ત હું લખું તો એમનો વ્યસ્ત શું થાય છે તો કે માત્ર ને માત્ર આને શું લખવાના ઉલટા લખવાના। તો વિદ્યાર્થી મિત્રો તમે એમ કહો સર આને ઉલટા લખવાના તો આના છેદમાં તો કાંઈ છે નહીં, તો મેં તમને ઘણી વખત કીધેલું કે છેદમાં કાંઈ ન હોય તો છેવટે શું હોય એક તો હોય જ, બરોબર છે, છેવટે કાંઈ ન હોય તો શું હોય એક હોય। હવે બસ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે બે સંખ્યા તમારી સામે છે ઉપર માઇનસ તેર અને નીચે એક, બસ આને ઉલટાવી નાખો એટલે આ થઈ ગયું તમારું વ્યસ્ત એટલે કે ઉપર એક આવી જાય અને છેદમાં માઇનસ તેર, આ શું થઈ ગયું તો કે માઇનસ તેર નો વ્યસ્ત થઈ ગયું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। તો બાકીના જે દાખલા છે એ આ દાખલા ચાર ના, બાકીના જે ટોટલ છ દાખલા છે એમાંના ચાર દાખલા તમારે જાતે ગણવાના છે। હવે ત્યાંથી આગળ વધીએ દાખલા નંબર પાંચ। નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં ક્યાં ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો। કયો ગુણધર્મ વપરાયેલો છે માત્ર આપણે એટલું જ કહેવાનું છે। તો જોઈએ પહેલી રકમ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંનેમાં શું છે બરાબરની બંને બાજુ રકમ જુઓ તો કેવી દેખાય છે એક જ સરખી દેખાય છે, અને તમે બે જે સંખ્યાઓ છે એની વચ્ચેની નિશાની તમે જુઓ તો કેવી આપેલી છે ગુણાકારની આપેલી છે। અહીંયા પણ એવું જ છે બે સંખ્યાઓ વચ્ચે ગુણાકારની નિશાની છે અને બંનેમાં સંખ્યાઓ કેવી છે સરખી છે। હવે વિદ્યાર્થી મિત્રો હું આનો જવાબ લખું એટલે છેલ્લે જવાબ કંઈક આવો આપેલો છે માઇનસ ચાર ના છેદમાં પાંચ।
એટલે કે વિદ્યાર્થી મિત્રો આનો હું જવાબ લખું માઇનસ ચાર ના છેદ માં પાંચ ગુણ્યા એક કરું તો જવાબ શું આવે, આ સંખ્યા પોતે જ આવે છે, આ સંખ્યા પોતે જ અહીંયા કણે આવે છે. હવે એવી જ રીતના અને ઉલટાવી નહીં છે, અહીંયા સંખ્યાને શું કરી, અદલા બદલી કરી છે અને સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જવાબમાં શું આવે છે, સંખ્યા પોતે જ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉ પણ કીધેલું કે જ્યારે કોઈ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે એ સંખ્યાનો જવાબ આપણને એ જાતે એટલે કે પોતે જ સંખ્યા મળતી હોય છે. તો ત્યારે આપણે શું કહેતા હતા, તો કે એક એ ગુણાકાર માટે કેવો છે, એકમ ઘટક છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા કણે આપણે શું કહીશું કે ગુણાકાર માટે એક એ કેવો છે, એકમ ઘટક છે. તો આ ગુણધર્મનો ઉપયોગ કર્યો, ક્યાં, ગુણાકાર માટે એક એ એકમ ઘટક છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણા માટે, શેના માટે, તો કે આપણે માત્ર એટલું પૂછ્યું હતું કે ક્યાં ગુણધર્મનો ઉપયોગ કરેલો છે એ જ આપણે માત્ર જણાવવાનું હતું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, અને સાથે સાથે હા ગુણધર્મમાં એ પણ કહી શકો કે જો અહીંયા ક્રમને આડાવડા કર્યા, પેલા ચાર માઇનસ ચાર ના છેદ માં પાંચ હતો અને એને ગુણ્યા એક કર્યું અને પછી શું કર્યું, તો કે એક પેલા લખેલો છે અને માઇનસ ચાર ના છેદ માં પાંચ પછી લખ્યા છે, એટલે કે ક્રમના ગુણધર્મનો પણ અહીંયા શું થયો, ઉપયોગ થયેલો જોવા મળે છે. અને સાથે અહીંયા તમારે ક્રમનો ગુણધર્મ એમ પણ લખી શકો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આવી જ રીતના બાકીના એમાં જે બે દાખલા છે એ તમારે જાતે ગણવાના છે કે કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો જોવા મળે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, હવે આની આગળ જોઈએ તો દાખલા નંબર છ. સંખ્યા છ ના છેદમાં તેર ને માઇનસ સાત ના છેદમાં સોળ ના વ્યસ્ત વડે ગુણો. શું કરવાનું છે, ગુણો એટલે કે ગુણાકાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સામાન્ય છે, શું કીધું કે સંખ્યા છ ના છેદમાં તેર, છ ના છેદમાં તેર ને તેના વડે ગુણાકાર કરવાનો કીધો આપણને, માઇનસ સાત ના છેદમાં સોળ નો વ્યસ્ત. શું કરવાનું કીધું છે, ગુણાકાર કરવાનું, કે છ ના છેદમાં તેર ગુણ્યા માઇનસ સાત ના છેદમાં સોળ નો વ્યસ્ત, આવું કરવાનું છે. તો હવે આ છ ના છેદમાં તેર એમને રાખીએ અહીંયા ગુણાકારની નિશાની. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો આનો વ્યસ્ત તમને લખતા આવડતો જ હોય, અહીંયા જ આપણે શીખ્યા વ્યસ્ત લખવામાં માત્ર શું કરવાનું, નીચેની સંખ્યા ઉપર, ઉપરની સંખ્યા નીચે. તો અહીંયા તમે લખી શકો શું જવાબ આવે, સોળ ના છેદમાં માઇનસ સાત. હવે આનો ગુણાકાર કરવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલું કે ઉપર નીચે જ્યાં તો પણ ઉપર નીચે છેદ ઉડતા હોય તો ઉડાડવાના, જો ન ઉડતા હોય તો સીધે સીધો ઉપરનાનો નીચેનાનો ગુણાકાર. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલો તમારે દરેક વિદ્યાર્થીઓએ પૂર્ણ કરવાનો છે જાતે. દાખલા નંબર સાત, એકના છેદમાં ત્રણ ગુણ્યા મોટા કૌંસની અંદર છ ગુણ્યા ચાર ના છેદમાં ત્રણ ને એકના છેદમાં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચાર ના છેદમાં ત્રણ રીતે ગણતરી ક્યાં ગુણ ધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો માત્ર આપણે શું લખવાનું છે કે આજે ગણતરી કરવાની છે એ
क्या गुणधर्म ना उपयोग थी करी सकाय छे? तो विद्यार्थी मित्रों अहीं तमे जोई सको छो के बधा मां एटले के अहीं आ जे रकम आपेली छे अने आ जे रकम आपेली छे बन्ने केवी छे? सरखी छे। केवी छे? बन्ने रकम सरखी छे। एटले आपणे एने लखीए 1/3 × 6 × 4/3 बराबर कौंस मां 1/3 × 6 એને ગુણ્યા 4/3। હવે જો વિદ્યાર્થી મિત્રો રકમ બંનેમાં સરખી બરાબર ની બરાબર બાજુ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું અલગ અલગ જોવા મળે છે? માત્ર ને માત્ર જૂથ અલગ જોવા મળે છે। તો અહીંયા કણે ક્યાં ગુણધર્મનો ઉપયોગ થયેલો જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો? તો તમે કહી શકો છો કે સર અહીંયા કણે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી અને ગણતરી કરી શકાય છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ વાત થઈ કે અહીંયા આપણે માત્ર એટલું પૂછ્યું હતું કે કયા ગુણધર્મનો ઉપયોગ કરી અને આમાં ગણતરી કરેલી છે। તો વિદ્યાર્થી મિત્રો તમે આસાનીથી કહી શકો છો કે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી અને ગણતરી કરેલી જોવા મળે છે। હવે એનાથી આગળ વધીએ। દાખલા નંબર 8। શું 8/9 એ સંખ્યા -1.8 નો વ્યસ્ત છે? આવો પ્રશ્ન પૂછ્યો છે। અને જો છે તો કેમ, અને જો નથી તો, અથવા કરીને એમ કીધું કે કેમ નહીં, જો હોય તો કારણ આપવાનું અને જો ન હોય તો કારણ આપવાનું। પરંતુ પેલા આપણે શું ચેક કરવું પડે? તો કે પેલો જે પ્રશ્ન પૂછ્યો વ્યસ્ત છે કે નહીં એ ચેક કરવાનું છે। હવે 8/9 નો વ્યસ્ત તો તમને આવડતો જ હોય, તો કે 9/8। હવે અહીંયા -1.8 હવે નો વ્યસ્ત લખતા પહેલા આ સંખ્યાને આપણે મિશ્ર અપૂર્ણાંકની અંદર છે, કહેવાય છે મિશ્ર અપૂર્ણાંકની અંદર છે, જેને આપણે સૌપ્રથમ કહેવાય ફેરવવી પડે, તો કે માત્ર અપૂર્ણાંકની અંદર ફેરવવી પડે। તો એ અપૂર્ણાંકની અંદર ફેરવતા દરેક વિદ્યાર્થીને આવડતી જોઈ આવો પ્રશ્ન, તો એમ કહેવાય ને કે ત્રીજા ચોથા વાળાને આવતો હોય। તો આનો મિશ્ર અપૂર્ણાંકમાંથી માત્ર અપૂર્ણાંકની અંદર ફેરવીએ તો 8નો પહેલા 1 સાથે ગુણાકાર 8 × 1 = 8, પછી 8ની ઉપરની જે સંખ્યા હોય એટલે કે અંશ હોય એનો અહીંયા જે ગુણાકાર કર્યો હોય એની અંદર 1 ઉમેરી દેવાનો, અહીંયા જેટલા હોય એટલા ઉમેરી દેવાના। તો 8 × 1 = 8, 8 × 1 = 9, એટલે કે 9/9 અને છેદ હોય એમનો પાછો મૂકી દેવાનો, અને આ માઇનસ છે તો એમ માઇનસ પણ અહીંયા લખવા પડે। તો અહીંયા કણે આપેલું છે કે -9/8, તો આપણે પૂછ્યું 8/9 એ સંખ્યા -1.8 નો વ્યસ્ત છે કે નથી, એટલે કે આનો વ્યસ્ત છે કે નહીં એમ ચેક કરવાનું હતું। તો અહીંયા તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો, તો શું જોવા જવાબ મળે છે આપણને? તો આનો વ્યસ્ત કયો થાય? 9/8, એટલે કે 9/8 એ આના કેના જેટલા સરખા નથી? તો કે -9/8 જેટલો નથી। બરોબર છે? કેમ કે 8/9 નો વ્યસ્ત શું થાય? 9/8 થાય છે। અહીંયા 9/8 તો છે પણ કેવા છે? માઇનસ છે, એટલે આ આપણે એનું શું આપી દીધું? કારણ આપી દીધું, અને સાથે સાથે કહી પણ શકીએ કે ના વ્યસ્ત નથી। શું નથી? વ્યસ્ત નથી। કારણ તરીકે, તો કે કારણ તરીકે આપણે આવું લખી શકીએ। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણો દાખલા નંબર 8। હવે આવી જ રીતના દાખલા નંબર 9, બરોબર, દાખલા નંબર 9 એને ગણવાનો છે।
થોડો હું ગણાવું છું, પૂરો તમારે કરવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રોએ. શું 0.3 એ 3.1/3 નો વ્યસ્ત છે કે કેમ, જવાબ કારણ સાથે આગળ તમારે લખવાનો છે. હવે 0.3 એટલે કેટલા થાય? હવે અહીંયાથી પોઈન્ટ દૂર કરો, એક અંક પછી પોઈન્ટ એટલે છેદમાં 10. આને મેં અપૂર્ણાંકની અંદર લખી દીધો. હવે આ સંખ્યા છે એને અપૂર્ણાંકની અંદર લખીએ તો આનો આની સાથે ગુણાકાર, 3 × 9, 9 ને 1, 10. તો 10 અને છેદમાં તગડો હતો તો તગડો એમને. હવે વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને આ જે સંખ્યાઓ હતી એને તમને સામાન્ય અપૂર્ણાંકની અંદર ફેરવી દીધી. આનો જવાબ તમારે દરેક વિદ્યાર્થીએ જાતે લખવાનો છે. આવી જ રીતના આમાં જેમ આપણે દાખલો કરેલો છે એવી જ રીતના આની અંદર દાખલો કરવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? પછી આગળ દાખલા નંબર 10. સામાન્ય એવા પ્રશ્ન પૂછેલા છે, એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. હવે વિદ્યાર્થી મિત્રો, એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય, હવે સમય સંખ્યા પણ હોવી જોઈએ અને એનો વ્યસ્ત પણ ન હોવો જોઈએ. તો એવી સમય સંખ્યા તો કે શૂન્ય. શું આવશે જવાબ? શૂન્ય. હવે એવી એવી સમય સંખ્યા કે જે તેના વ્યસ્ત ને સમાન હોય. શું કહે છે? એવી સમય સંખ્યા લખવાની છે કે એ સમય સંખ્યા લખી હોય એનો વ્યસ્ત કરો તો પણ જવાબ એ જ આવતો હોય. તો એવી સમય સંખ્યા કઈ હોઈ શકે? તો કે 1 અથવા તો -1 પણ તમે લખી શકો. હવે આનો વ્યસ્ત કરો તો કે 1/1 એટલે 1 જ થયો કહેવાય. આમાં પણ એવું થાય, -1/-1 લખો તો એ છતાં એ 1 જ થયું કહેવાય. તો અહીંયા તમે આ બે જવાબ. પછી ત્રીજો પ્રશ્ન છે કે એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. વિરોધી, તો તમે અહીંયા પણ જવાબ લખી શકો શૂન્ય. શૂન્ય, હવે અહીંયા શૂન્ય લખો તો શૂન્યનું વિરોધી ઓકે -0 એવું લખી શકાય, એનો લખી શકાય. એટલે શૂન્યનું વિરોધી શૂન્ય જ થાય. બરોબર છે? એટલે સમાન વિરોધી સંખ્યા જ થઈ કહેવાય. પછી દાખલા નંબર 11 અને છેલ્લો દાખલો છે, છેલ્લી ખાલી જગ્યાઓ છે અને આપણે અહીં આપણો સ્વાધ્યાય 1.1 પૂર્ણ કરીશું. પહેલો પ્રશ્ન, શૂન્યનો વ્યાસ ફરી પાછું આવ્યું, ઉપરમાં જે આવ્યું તું શૂન્યનો વ્યાસ, શૂન્ય પોતે જ એટલે કે પહેલામાં આવશે શૂન્ય. બીજું, સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. કઈ કઈ ખાલી જગ્યાઓ પોતાના જ વ્યસ્ત કહેવાય? તો અહીં આપેલું છે 1 અથવા -1. પછી -5 ની વ્યસ્ત સંખ્યા, ત્રીજામાં -5 ની વ્યસ્ત સંખ્યા તો દરેક વિદ્યાર્થીને વ્યસ્ત સંખ્યા લખતા આવડતી જ હોય. પછી ચોથો, 1/1 ની વ્યસ્ત સંખ્યા લખો. બરોબર છે? આમાં કઈક મજા આવે એવી છે કે 1/1 ની વ્યસ્ત સંખ્યા શું લખશો તમે? શું લખશો હંમેશા? તો અહીંયા કણે તમને આપણે કીધેલું જ હતું કે નીચેની સંખ્યા ઉપર, ઉપરની સંખ્યા નીચે. તો 1/1 એટલે કે માત્ર ને માત્ર એને કેવી લખાય? 1. પછી પાંચમો, 2 સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે તમે જોઈ શકો છો, શું જોઈ શકો છો? કે 2 સમય સંખ્યાઓ, હવે કોઈ પણ 2 સમય સંખ્યાઓ લો એટલે એનો ગુણાકાર હંમેશા કેવો હોય? 1 જ હોય. કેવી સમય સંખ્યાઓ કીધી? તો કે 2 સમય સંખ્યાઓ લ્યો એટલે એનો સમય સંખ્યા હંમેશા 1 જ હોય. હવે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય, તો કે ધન સમય સંખ્યાની સમય સંખ્યા હંમેશા ધન જ હોય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા સ્વાધ્યાય 1.1 છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અસ્તુ.